જોડીને કહું છું, અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રી, આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો. હું તો કહું છું નવરાત્રી નથી આ લવરાત્રી. નવરાત્રી હોય, નવ દિવસના કપડા જુદા, નવ દિવસનો મેકઅપ જુદો, નવ દિવસના શોખ જુદા જુદા. મને ખાનપુરના એક ડોક્ટરે કીધું હતું, મારા સાહેબ નવરાત્રી પછીના ત્રણ મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય, લાઈન જૈનોની છોકરીઓ. તમારા મા બાપ તમને સેના માટે મોકલે છે? મારે જેસીઆઈને ધન્યવાદ આપવા છે, જે જેસીઆઈની સંસ્થા કોઈ જૈન સંસ્થા નથી, ભલે એમાં તમે જૈન છો પણ આ સંસ્થા કોઈ જૈન નથી. આગ્રહ હું ન રાખી શકું, છતાં મેં ગયાના ગયા ચૈત્ર સુદ તેરસના દિવસે જયારે સમૂહ સામાયિકની અંદર હું આવ્યો હતો, અને એ વખતે મને સમાચાર મળ્યા કે જેસીઆઈ નવરાત્રી રમાડે છે. એ વખતે મેં અશોકભાઈને વાત કરી, અશોકભાઈ હું ઈચ્છું છું આજે 1500ની સભા બેઠી છે એની વચ્ચે તમારી પાસે મારી અપેક્ષા છે કે જેસીઆઈની સંસ્થા કમસે કમ એમના કાર્યક્રમમાંથી નવરાત્રીને કાયમ માટે રદ કરી દે. અને એટ એ ટાઈમ અશોકજી ઉભા થઈને મને કીધું, મારા સાહેબ તમે બોલ્યા ડન. અને એ દિવસથી જેસીઆઈની અંદર નવરાત્રી રમાડવાના બાદ થઈ રહ્યા.